नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जे सम विषय चर्चा करवानी छे ए तमे तमारी स्क्रीन ऊपर जोई शको छो। तो जे मुद्दो छे ए ज्यारे दलाली तमने दाखलामां कीधुं होय के बजार किंमत पर गणो त्यारे, तो त्यारे केवी रीतना दाखलानी गणतरी करवी, बराबर ए समजवानुं छे आ समनी अंदर। तो आगळनो जे सम जोयो तो एनी अंदर आपणे जोयुं हतुं ए दार्शनिक किंमत पर दलाली गणवानुं कीधुं छे। अहींया कई किंमत पर कीधुं छे? बजार किंमत। तो दर वखते आपणे बजार किंमत मेळवानी अने पछी एना उपर दलाली गणवानी थाय, बराबर। तो जोईए रकमने पहेला। वर्षा इन्वेस्टमेंट कॉर्पोरेशन 2007 12% सरकारी जामीनगिरी छे, बराबर। तो एनी अंदर कीधुं छे आ जामीनगिरी पर 31 मार्च अने 30 सप्टेम्बर એટલે કે 31 અને 30 નવે વ્યાજ ચૂકવે છે, બરાબર તમને। તો ખરીદ વેચાણના દરેક વ્યવહાર પર બજાર કિંમતના 1% લેખે દલાલી ગણવામાં આવે છે। ચોખ્ખું લખ્યું છે ને, કઈ કિંમત પર? બજાર કિંમત પર દલાલી ગણવાની। તો યાદ હોવું પડે અહીંયા કે ખરીદી હોય ત્યારે દલાલી શું થાય? તો કે ખરીદી વખતે દલાલી પ્લસ થાય અને વેચાણ વખતે દલાલી માઇનસ થાય। બસ આ જ વિગત યાદ રાખવાની છે। અને કઈ કિંમત પર દલાલી ગણવાની છે? તો કે બજાર કિંમત પર, બરાબર। તો કેવી રીતના ગણતરી કરવી એ જોઈએ। ત્યારબાદ કીધું તેમની પાસે 1/1/2007 રોજ 75,000 દાર્શનિક કિંમતની જમીનનો સ્ટોક હતો। 1/1/2007 એટલે શરૂઆતનો કહેવાય ને, જેની ચોપડે કિંમત 72,000 હતી, બરાબર। દાર્શની કિંમત 75,000, ચોપડે કિંમત 72,000। ત્યારબાદ આપણને કીધું છે 1/4/2007 દાર્શની કિંમતનો 40,000 રોકાણો આપણે નવા શું કર્યા, ખરીદ્યા 99 ભાવે। 31/5/2007 30,101 ભાવે વ્યાજ સહિત ખરીદી કરી। આ બજાર કિંમત છે, બરાબર। દાર્શની કિંમતની કઈ હું મેળવું છું આપણે બજાર કિંમત, જે દર વખતે આગળના દાખલા આપણે જોયા વિડીયો લેક્ચરમાં, એવી રીતના 1/6/20,096 ભાવે વ્યાજ સહિત વેચાણ કર્યું। 1/30/11/2007 10,000 રોકાણોનું 98 ભાવે વ્યાજ સહિત ખરીદી કરી। હિસાબી વર્ષ 31/12/2007 રોજ પૂરું થાય છે। આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/12/2007 રોજ। તો આ જે આપ્યો એ શરૂઆતનો સ્ટોક કહેવાય, 1/1/2007 રોજ 75,000, બરાબર। તો અહીંયા છેલ્લે વ્યાજ આપણને કઈ તારીખે મળ્યું હોય? 30 સપ્ટેમ્બર, બરાબર। 30 નવે વ્યાજ મળ્યું હોય અને એ જે સ્ટોક શરૂ આખરનો ગયા વર્ષનો આગળનો કહેવાય ને અને આ વર્ષે શરૂઆતનો બને, તો 75,000 ઉપર વ્યાજ મળવાનું બાકી હોય તો વ્યાજ ગણવું પડે ને, બરાબર, 6 મહિનાનું। તો કેવી રીતના ગણતરી કરવી મેં અહીંયા નોંધ કરીને તૈયાર જ રાખી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળ આપણે જે જોયું ને એ પ્રમાણે જોઈએ તો દાખલાની ગણતરી કરીએ છીએ આની તો બહુ સમય વધારે પસાર થઈ જાય છે। તો ઓછો સમય જાય એટલા માટે મેં ગણતરીઓ અને બધી વિગતો લખીને જ રાખી છે, હું સમજાવું છું અહીંયા, ખાસ ધ્યાન આપજો। તો સૌ પ્રથમ શું કરવાનું, દાખલાની ગણતરી એક્ઝામ્પલ નંબર 3 જરૂરી ગણતરી લખો, ત્યારબાદ વ્યાજની તારીખ લખી નાખો 31 માર્ચ, એટલે એને આપણે કેવું હોય તો 31/3, અને બીજી કઈ તારીખે વ્યાજ મળે, 30/9 આપણને વ્યાજ મળતું હોય, બરાબર। તો આ તારીખ ખાસ ધ્યાનમાં રાખવાની થાય આપણે, બરાબર। તો પહેલું કયું કહું વર્કિંગ નોટમાં ગણતરીમાં, જે ચઢેલું લેણું નહીં થયેલ વ્યાજ એટલે કે 6 માસનું જે વ્યાજ છે 31/3/2007 સુધીનું, બરાબર। તો અહીંયા 30/9/06 સુધી વ્યાજ મળી ગયું છે, કારણ કે અહીં તમે જુઓ આપણું ત્યાંથી લઈને આપણું 31/3/07 સુધી વ્યાજ આપણને ગણવું પડે। તો આ 31/3/07 કેમ આવી સર? તો તમે જોયું હોય છે રકમમાં કે 1/4/2007 આપણે શું કરી છે, ખરીદી કરી, તો એની આગળની તારીખ સુધીનું જ વ્યાજ મળે ને આપણી પાસે જેટલો સ્ટોક પડ્યો હોય એનો, તો આપણે ત્યાં એ તારીખ સુધીનું એટલે લખ્યું છે, ખબર પડી। તો શરૂનો સ્ટોક કેટલો હતો? 75,000, એના ઉપર જ પહેલાં ગણતરી કરવાની, ગુણ્યા 12% ગુણ્યા અહીંથી ગણો કેટલા મહિના થાય, 30/9 એટલે 9મો ન ગણાય, 10/11/12/1/2 અને 3 થઈ ગયા 6 મહિના, એટલે 6/12। તો શરૂઆતનો સ્ટોક 75,000 દાર્શનિક કિંમત પર 4500 લેખે વ્યાજ થયું, બરાબર। ત્યારબાદ આગળની જોઈએ, પછી શું કર્યું, હવે ત્યાં સુધીનું કમ્પ્લીટ થઈ ગયું આપણું, બરાબર। 31/3 સુધી આ તારીખે ખરીદવામાં આવ્યા રોકાણો 1/4/2007 તારીખે, તો એની વર્કિંગ નોટ કરો, 1/4/2007 વ્યાજ સહિત ખરીદી, એટલે હવે અહીંથી શરૂઆત કરીએ છીએ ફરી, બરાબર। આગળનું ક્લિયર થઈ ગયું આ તારીખથી બાકી, તો હવે બધાનું કરવાનું આ 4/4 વર્કિંગ નોટ, બરાબર। તો જોઈએ 1/4/2007 વ્યાજ સહિત ખરીદી કરી છે, બરાબર। વ્યાજ સહિત ખરીદી કરીએ તો આપણે પહેલાં શું હોય મેળવવું પડે, બજાર કિંમત। તો દાર્શનિક કિંમત 40,000 હતી, તો એની બજાર કિંમત મેળવવી કેમ મળે, 99/100, તો આપણને મળશે 39,600 રૂપિયા, બરાબર। તો આ જે છે એ બજાર કિંમત આપણે કહેવાની છે, અને એના ઉપર વ્યાજ સહિત ખરીદી હોય ત્યારે દલાલી શું થાય,
પ્લસ થાય તો 39,600 × 1% એટલે દલાલીના થયા 396, તો એ પ્લસ કરીએ એટલે કુલ કેટલી તમારે ખરીદી કરો ત્યારે ચૂકવવાના થાય 39,996 રૂપિયા ચૂકવવાના થશે. બરાબર, તો ચૂકવવાના થાય તો એ કોના ખાતે લખવાના થાય, યાદ હોવું પડે, બેંક ખાતે. બરાબર, ત્યારબાદ અહીંયા વ્યાજ ગણવાનું થાય તો અહીંયા આ તારીખે ખરીદી કરી છે. બરાબર, તમે તો આગળનું તો કાંઈ વ્યાજ આપણે તો છેલ્લે ચૂકવી દીધું છે તો અહીંયા વ્યાજ શું થશે, શૂન્ય, કોઈ ગણતરી થશે નહીં. આગળના એક સમ હતો એની અંદર આપણે આવી જ રીતના આવ્યું હતું, એ જ તારીખે શું કર્યું છે, એના બીજા જ દિવસે ખરીદી કરી છે એટલા માટે. બરાબર, જો વ્યાજ આગળ ન મળ્યું હોય અને અત્યારે ખરીદી કરી હોય તો વ્યાજની ગણતરી કરવી પડે. સિમ્પલ, તો જે મળે એને શું કહી દેવાનું, મૂડી કિંમત. કમ્પ્લીટ. આગળ 31/5/07 વ્યાજ સહિત વેચાણ. હવે તારીખ આવી કઈ, દાખલાની અંદર 31/5 તારીખે શું કર્યું, તો કે વ્યાજ સહિત વેચાણ કર્યું. તો આપણે શું મેળવવાનું, બજાર કિંમત. તો દાર્શનિક કિંમત 30,000 રોકાણો હતા એને વેચી દીધા, કેટલાના ભાવે, 101 બજારમાં. તો 301/100 30,300 મળશે. બરાબર, તો માઇનસ વ્યાજ સહિત વેચાણ વખતે દલાલી શું કરવાની, મેં તમને સમજાવ્યું હતું, માઇનસ. તો 30,300 બજાર કિંમત ઉપર 1%. બરાબર, દલાલી માઇનસ થાય એટલે તમને કેટલી રકમ મળશે, જે બેંક ખાતે આપણે મળે 29,997. હવે અહીંયા શું થાય, વ્યાજ સહિત વેચાણ છે તો વ્યાજ માઇનસ થશે. તો અહીંયા વ્યાજ ક્યાંથી ક્યાં સુધીનું, તો છેલ્લે તમને વ્યાજ મળ્યું હતું ક્યાં સુધી, તો કે 31/3 એટલે અહીંયા આપણે જોયું હતું ને છેલ્લે 31/3 સુધી આપણને મળ્યું હતું, અહીં ગણતરી કરી હતી 31/3 સુધી. બરાબર, 31/3/07 સુધી વ્યાજ મળ્યું હતું. તો 31/3/07 થી 31/5/07 સુધી, એટલે 31/5 કેમ આવ્યું, તો કે આ તારીખે આપણે વેચી દીધા તો ત્યાં સુધીનું વ્યાજ મળે ને આપણને. બરાબર, વેચ્યું એટલે, તો કેટલા મહિનાનું થાય, તો 30,000 × 12% એટલે 12/100 × અહીંથી ગણો 31/3 થી, એટલે ત્રીજો મહિનાનો આવે, ચોથો અને પાંચમો એટલે 2/12 એટલે કેટલા થાય, 600 રૂપિયા વ્યાજ થયું. એ શું કરવાનું, વ્યાજ સહિત વેચાણ છે એટલે માઇનસ. તો તમને જે રકમ મળે એને કહેવાય મૂડી કિંમત. તો આ ત્રણ રકમ જ સૌથી મહત્ત્વની છે આમદોની અંદર. બરાબર, અને રોકાણનું ખાતું બનાવીએ તો એની અંદર, તો અહીંયા યાદ બહુ સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો રાખવાનું છે તમારે, વ્યાજ સહિત ખરીદી હોય કે વ્યાજ સહિત વેચાણ હોય ત્યારે વ્યાજ શું થાય, માઇનસ થાય. બરાબર, સહિત હોય ત્યારે માઇનસ થાય અને રહિત હોય, બરાબર, એટલે કે વ્યાજ બાદ હોય ત્યારે વ્યાજ શું થાય, પ્લસ થાય. બીજું, ખરીદી વખતે દલાલી પ્લસ થાય અને વેચાણ વખતે દલાલી માઇનસ થાય. આ સૌથી મહત્ત્વના મુદ્દા છે આખા ચેપ્ટર માટે, આટલી જ વિગત યાદ રાખવાની છે. બરાબર, ત્યારબાદ શું આવે છે, એના પછીની તારીખ આવે છે 1/6/2007. તો ત્યારે દાખલાની અંદર જોયું આપણે એ પ્રમાણે શું કર્યું છે, વેચાણ કર્યું છે. આ બેનું થઈ ગયું 31/4, 31/5. હવે આવી 1/6, આપણે શું કર્યું છે, વ્યાજ બાદ વેચાણ. બરાબર, તો એની વર્કિંગ નોટ કરવાની છે. એની બજાર કિંમત મેળો, દાર્શનિક કિંમત 20,000 હતા તો બજાર કિંમત 96 ભાવે એટલે 96/100 બજાર કિંમત મળી 19,200. બરાબર, તો દલાલી શું થાય, વ્યાજ બાદ હોય ત્યારે આપણે વેચાણ છે તો વેચાણમાં દલાલી માઇનસ. દાર્શનિક કિંમત બજાર કિંમત 19,200 × 1% એટલે 192 મૂડી કિંમત મળશે. જો હવે બાદ આવ્યું ને એટલે દલાલી બાદ થઈને જે મળે ને એને મૂડી કિંમત કહેવામાં આવે છે. આ એક યાદ રાખવાનું. હવે વ્યાજ બાદ વેચાણ હોય ત્યારે મેં કીધું હતું વ્યાજ શું થાય, પ્લસ થાય. ક્યાંથી ક્યાં સુધી, તો કે જ્યારે છેલ્લે મળ્યું હોય એ તારીખથી 31/3 થી આપણે વેચ્યા છે કેટલા, 20,000 ના, તો 1/6 કઈ તારીખે વેચ્યા છે, તો એ તારીખ 1/6/07. તો 20,000 × 12% એટલે 12/100 અને અહીંથી અહીંની તારીખ ગણો 31/3 થી 1/6 સુધી એટલે કેટલા મહિના થાય, 2 મહિના થાય એટલે 2/12. તો કેટલું વ્યાજ મળે તમે વેચો એટલે 400 રૂપિયા. તો કુલ કેટલી રકમ, 19,408 તમને શું થતી હશે, મળતી હશે. ત્યારબાદ શું થાય છે, જુઓ ત્યારે પછીનું જોઈએ તો આની વિગત પૂરી થઈ ગઈ. હવે તારીખ આવી 30/11/2007, 10,000 રોકાણો 98 ભાવે વ્યાજ સહિત કરી, પણ આની પહેલાં 9મો મહિનો આવી જાય એટલે વ્યાજ ગણવું પડે. તો જેટલા રોકાણો વધ્યા હોય ને તમારામાં એના ઉપર વ્યાજ મળે ખરીદ વેચાણ કરતાં. તો 30/9/6 મહિનાનું વ્યાજ ગણવું પડે. શરૂઆતના 75,000 હતા, ખરીદી એમાં શું કરી, પ્લસ કરી, 40,000 ખરીદ્યા હતા આપણે પહેલાં, પછી વેચ્યા કેટલા, 30,000, તો એ માઇનસ કરવાના, પછી કેટલા વેચ્યા પાછા, તો કે 20,000, તો વધ્યા કેટલા, તો કે 65,000. 30/9 આપણી પાસે રોકાણો પડ્યા છે તો એના ઉપર વ્યાજ ગણવાનું છે. બરાબર, 65,000 × 12/100 × 6/12
છ મહિનાનું વ્યાજ વધારે રોકાણો ઉપર 3900 રૂપિયા મળે આપણને, બરાબર? તો વ્યાજ મળે નહીં આમ નોંધ યાદ હોવી પડે, બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે કમ્પ્લેટ. ત્યારબાદ છેલ્લું, હવે તારીખ આવી 30/11/2007 છેલ્લી વ્યાજ સહિત ખરીદી કરી તો બજાર કિંમત મેળવો. દાર્શનિક કિંમતના 10,000ના રોકાણો ખરીદ્યા એટલે 10,000 × 98/100 કેટલા મળ્યા એની બજાર કિંમત 9800. તો આવું ખરીદી છે તો દલાલી પ્લસ 9800 × 1% એટલે 98 રૂપિયા દલાલી પ્લસ કરી. તો કેટલી ખરીદી વખતે તમારે રકમ ચૂકવવાની થાય, ચૂકવવાની રકમ બેંક ખાતે આવે એ યાદ હોવું પડે, 9898, બરાબર? તો વ્યાજ શું થાય, વ્યાજ સહિત ખરીદી હોય બરાબર ત્યારે વ્યાજ માઇનસ થાય, આ યાદ રાખો. તો 30/9 છેલ્લું વ્યાજ મળ્યું હતું અહીં જોયું આપણે, બરાબર? તો 30/9 આ 10,000ના રોકાણ જે ખરીદ્યા એ તારીખ સુધીનું, 30/11 ખરીદ્યા બરાબર ત્યાં સુધીનું વ્યાજ ગણવાનું થાય. તો કેટલું થાય, કેટલા મહિનાનું? તો કે 10,000 × 12% એટલે 12/100 × 2 મહિના થાય ને, અહીંથી ગણીએ એટલે 30/9 એટલે 10 અને 11 બરાબર. તો 2/12 તો 200 રૂપિયા વ્યાજ માઇનસ થાય એટલે મૂડી કિંમત મળી 9698. તો આ જરૂરી ગણતરી પૂરી થઈ ગઈ. હવે આપણે એના ઉપરથી શું લખવાની છે, આમ નોંધ. તો પહેલી આમ નોંધ વિદ્યાર્થી મિત્રો જે આપણે લખવાની છે તે બરાબર, પહેલી જ વર્કિંગ નોટ હોય એની પહેલી આમ નોંધ થશે. તો પહેલી હતી ચઢેલું પણ લેણું નહીં એટલે 6 મહિનાનું વ્યાજ શરૂઆતના સ્ટોકનું, બરાબર? તો વ્યાજ શું થાય, મળે 4500 રૂપિયા. તો પહેલી 31/3/2007 બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે કેટલું, 4500. પછી બીજી વર્કિંગ નોટની આમ નોંધ, વ્યાજ સહિત ખરીદી કરી તો કઈ કઈ રકમ આવશે, એક ચૂકવવાની રકમ, વ્યાજ હોય તો, અને મૂડી કિંમત. તો આમ નોંધ શું થાય, ખરીદી કરો એટલે જામીનગીરી આવે, રોકાણો આવે. તો 12% જામીનગીરી ખાતે ઉધાર, વ્યાજ મળે, વ્યાજ ચૂકવવું પડે ખરીદી કરીએ ત્યારે, તો વ્યાજ ખર્ચ છે, વ્યાજ ખાતે ઉધાર, અને તે બેંક ખાતે ખરીદી કરીએ છીએ એટલે પૈસા જાય, કુલ કેટલા, 39,996 વ્યાજના છે નહીં એટલે ડેશ 12%ની જામીનગીરી 39,996. આ વ્યાજનું ખાતું તમે ન લખો તોય ચાલે, બરાબર? નથી એટલા માટે. ત્યારબાદ આપણી જે ત્રીજી આમ નોંધ હતી એ છે વર્કિંગ નોટ 31/5/2007 રોજ વ્યાજ સહિત વેચાણ કર્યું તો કેટલા મળ્યા, 39,997 વ્યાજ આવ્યું 600 રૂપિયા અને 29,397 મૂડી કિંમત. તો વેચ્યા એટલે પૈસા મળ્યા, તો જુએ એની આમ નોંધ, બેંક ખાતે ઉધાર 31/5 29,997 એટલે આ જે રકમ રહી ને એ આવશે, બરાબર? પછી વ્યાજ ખાતે જમા થાય ને, વ્યાજ આપણને મળ્યું છે અને જામીનગીરી જાય છે વેચી એટલે, તો 12%ની જામીનગીરી ખાતે 29,397 તે વ્યાજ ખાતે 600 રૂપિયા. તો આ મૂડી કિંમત છે એ જામીનગીરીમાં આવશે, બરાબર? રોકાણો ખાતે આપણે કહી શકીએ, અને તે વ્યાજ ખાતે 600 રૂપિયા જમા થશે. તો એ આમ નોંધ થઈ ગઈ. હવે એના પછીની વર્કિંગ નોટ છે 1/6/2007 વ્યાજ બાદ વેચાણ કર્યું, 1/6 વ્યાજ બાદ વેચાણ કર્યું. તો આમ નોંધ લખી નાખો પહેલાં, બેંક ખાતે ઉધાર, વેચાણ કર્યું એટલે જામીનગીરી જાય, 12%ની જામીનગીરી ખાતે અને તે વ્યાજ ખાતે, એટલે ઉપરની જે આમ નોંધ હતી ને એવી જ આમ નોંધ થઈ, જુઓ. કારણ કે એ વેચાણ કર્યું, ના એ વેચાણ કર્યું. તો રકમ, તો કે બેંક ખાતે જેટલા મળ્યા હોય એટલા વેચ્યા એટલે ચૂકવ્યા, બરાબર? પછી જામીનગીરી, તો કે મૂડી કિંમત 19,800 અને વ્યાજના જેટલા મળ્યા હોય એટલા 400 રૂપિયા. પછીની વર્કિંગ નોટ આવે છે 6 માસનું વ્યાજ શું થાય, મળે 3900 રૂપિયા, બરાબર? તો એની આમદની શું, 30/9 જે તારીખે ગણ્યું એ તારીખ લખવાની, બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે 3900 6 માસિક વ્યાજ મળ્યું તેના. અને છેલ્લું શું કર્યું છે, વ્યાજ સહિત ખરીદી, એમાં કઈ કઈ રકમ આવશે, કયો તો હવે સરસ, એક ચૂકવવાની રકમ, ખરીદી કરીએ એટલે બેંક સિલક ઘટે એટલે આને કયા ખાતે લખવાનું, બેંક ખાતે, બરાબર? આ વ્યાજ ખાતે એ તો લખેલું જ છે આપણે, ચૂકવીએ એટલે ખર્ચ છે, વ્યાજ ખાતે ઉધાર, બરાબર? અને મૂડી કિંમત એટલે 9,698, બરાબર? આ જે છે જ્યાં રોકાણો ખાતે એટલે કે જેટલા ટકાના હોય ખરીદી કરી એટલે આવ્યા. તો જુઓ, 12%ની જામીનગીરી ખાતે ઉધાર 9,698, વ્યાજ ચૂકવવું પડે એટલે ખર્ચ છે એટલે વ્યાજ ખાતે ઉધાર, અને તે બેંક ખાતે 9,898. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે દાખલાને પૂરેપૂરો આપણે સમજ્યા, બહુ સરળ હતો એટલા માટે મેં આવી રીતના તમને સમજાવ્યો છે ઓછા સમયની અંદર. વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરીએ તો થોડીક વધારે વાર લાગે છે એટલા માટે મેં આવી રીતના લખીને તમને આ સમ સમજાવ્યો છે. પણ હવે પછીના જે નવા સમ આપણે શીખવાના છે, જો તમે આગળના વિડીયો લેક્ચર ન જોયા હો આ ચેપ્ટર રિલેટેડ, તો પહેલાં એ વિડીયો લેક્ચરને જુઓ, જેથી કરીને તમને આ જે સમ છે એ તમને હવે પછીના સમ સમજાશે, બરાબર? ડાયરેક્ટ હવે અસર આપવાની થશે. હવે પછીના સમ છે યુનિવર્સિટીની એક્ઝામમાં વારંવાર પૂછાતા
કરતા હોય છે. દાખલામાં તમને એવું કહેવામાં આવે છે, જરૂરી ગણતરી કરો અને રોકાણોનું ખાતું તૈયાર કરો. તો હવે પછીના આપણા ખાતા સંબંધિતના દાખલા રહેવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચરને જોવા ખૂબ જ જરૂરી છે તમારા માટે, બરાબર? તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.